તો લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપ પણ મુરતીઓ શોધવા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પ્રજામાં કોની છે મજબૂત પકડ, પક્ષમાં કોનો છે તાલમેલ, કોના તરફ છે કાર્યકરોનો ઝુકાવ, પ્રજામાં કોનું બોલી રહ્યું છે કામ, કોની ખૈડાઈ છે છબી, કોનું છે કેટલું નામ. જી હા, આ તમામ એ મુદ્દાઓ છે જેના આધારે જ નક્કી થાય છે કે કોણ છે ઉમેદવારને લાયક અને કોણ નથી. આ જ તમામ બાબતોને ચકાસવા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકર્તાઓને મળી તેમના સેન્સ લેવામાં આવી રહ્યા છે. આ સાથે કાર્યકરોની ફરિયાદો, સૂચનો અને મંતવ્ય પણ લેવામાં આવી રહ્યા છે. પ્રદેશ દ્વારા નિમવામાં આવેલા 3 સભ્યોની નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સંભવિત ઉમેદવારો સંબંધિત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે રિપોર્ટ પ્રદેશ કાર્યાલયને સુપ્રિત કરવામાં આવશે, જ્યાં પ્રદેશ કક્ષાએ તમામ બાબતો ચકાસવા બાદ ઉમેદવારોની પસંદગી કરી મુરતિયાઓના નામ કેન્દ્ર પાર્લામેન્ટ બોર્ડને મોકલી આપવામાં આવશે, જ્યાં બોર્ડ દ્વારા પ્રદેશની રિપોર્ટના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પસંદગી આ તમામ પ્રક્રિયાથી અલગ એવું જાતિનું સમીકરણ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં મત વિસ્તારમાં કઈ જાતિના લોકો બાહુલ્ય ધરાવે છે તેને પણ મહત્વ આપવામાં આવે છે. તો પ્રજામાં ગમે તેટલી મજબૂત પકડ હોય, પક્ષ સાથે પણ સારો તાલમેલ હોય, પણ જો કોઈ મામલામાં છબી ખેડાયેલી હોય તો તેવા ઉમેદવારની બાદબાકી થતાં પણ વાર લાગતી નથી. તો પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારને પણ ટિકિટનો તૈયાર લાભ મળી જતો હોય છે. જો કે હવે પાર્લામેન્ટ બોર્ડનો નિર્ણય આવ્યા બાદ જ બહાર આવશે કે કયા ઉમેદવારમાં કેટલી સેન્સ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.